નવા વર્ષ પર આમાંથી કોઈ પણ એક વસ્તુ ઘરે લાવો અને તમારી સંપત્તિનો ભંડાર વર્ષો સુધી ભરાઈ જશે. મિત્રો, લોકો નવા વર્ષના આગમનની આતુરતાથી રાહ જુએ છે અને ટૂંક સમયમાં નવું વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ તેમના જીવનમાં સમૃદ્ધિ લઈને આવે, ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે, ઘરમાં અનાજનો ભંડાર ભરેલો રહે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે. નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઉપાય કરો. ચાલો તે મુજબ પગલાં લઈએ. વાસ્તુશાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણે નવા વર્ષ પર આપણા ઘરે લાવીએ છીએ, જેથી ઘર વર્ષો સુધી અનાજથી ભરેલું રહે છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે જો તમારે નવા વર્ષે આ વસ્તુઓ તમારા ઘરમાં લાવવી જોઈએ, વર્ષ તમારે તેને તમારા ઘરે લાવવું જોઈએ. એક, વિન્ડચાઇમ. વાસ્તુશાસ્ત્રમાં વિન્ડચાઇમને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતી મીઠી સુગંધ આખા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નવા વર્ષના આગમન પર તમારા ઘર અથવા ઓફિસમાં ચોક્કસપણે વિન્ડચાઇમ લગાવો. તેને લગાવવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને ધન આવે છે. બેટ મિરર. વાસ્તુમાં અરીસાનો ઉપયોગ કરી શકાય છે એવું મનાય છે. ઘરમાં લાફિંગ બુદ્ધા લાવવાથી ખુશીઓ આવે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે. નવા વર્ષ પર તમે તમારા ઘરે લાફિંગ બુદ્ધા પણ લાવી શકો છો. મુખ્ય પ્રવેશદ્વાર તરફ રાખો. લાફિંગ બુદ્ધાને ઘરમાં લાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી નથી રહેતી. ત્રણ, બાસ પ્લાન્ટ. બાસ પ્લાન્ટને સમૃદ્ધિ અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ છોડ નકારાત્મક ઉર્જાનું શોષણ પણ કરે છે. આ છોડને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખો. સોફા પાસે સેન્ટ્રલ ટેબલની મધ્યમાં બાસ પ્લાન્ટ રાખવાથી તમારા ઘર તરફ પૈસા આકર્ષિત થાય છે. જો તમારા ઘરના રસોડામાં કોઈ પણ પ્રકારની વાસ્તુદોષ હોય તો ત્યાં બાસનો છોડ રાખવાથી પરિવારના તમામ સભ્યો સ્વસ્થ રહે છે અને તમારું આયુષ્ય પણ વધે છે. ચાર, એક્વેરિયમ. વાસ્તુમાં માછલીઓને ઘરમાં સૌભાગ્ય અને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. માછલીઘર સ્થાપિત કરવાથી તમારા ઘરની આર્થિક સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારની ખરાબ નજરની અશુભ અસર દૂર થાય છે. જો તમે નવા વર્ષ પર તમારા ઘરમાં એક્વેરિયમ લગાવવાનું વિચારી રહ્યા છો તો તેના માટે ઉત્તર દિશા પસંદ કરો. ધનની ઉત્તર દિશામાં અને ભગવાન કુબેરની દિશામાં જળાશય રાખવાથી તમારા ઘરમાં સંપત્તિ વધે છે. પાંચ, મોર પીંછા. ભગવાન કૃષ્ણને મોર પીંછા ખૂબ જ પસંદ છે એવું માનવામાં આવે છે કે દરેક ઘરમાં જ્યાં આવું થાય છે ત્યાં મોરના પીંછા રાખવા જોઈએ. પરંતુ ધ્યાન રાખો કે મોરના 1-3 પીંછા જ હોવા જોઈએ. છ, વાસ્તુશાસ્ત્રના અવસર પર તમારે ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ તરીકે તુલસીનો છોડ પણ લગાવવો જોઈએ. તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુગંધ રહે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાત, નારિયેળને લપેટીને તમારા ઘરની તિજોરીમાં રાખો. તેને રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ઘરમાં નારિયેળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આઠ, મોતી શંખ. જો તમે પણ ઈચ્છો છો કે નવા વર્ષની શરૂઆત સુખ સમૃદ્ધિ સાથે થાય અને આખા વર્ષ દરમિયાન ધનની અછત ન રહે તો મોતી શંખની પૂજા કર્યા પછી તે ધનને પોતાની તિજોરીમાં રાખવાની જગ્યા છે. આમ કરવાથી પ્રગતિના નવા દ્વાર ખુલે છે અને ધનની કમી ક્યારેય થતી નથી. નવ, ધાતુનો હાથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં ધાતુથી બનેલી હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે અને ખરાબ શક્તિઓનો નાશ થવા લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો ચાંદીની ઘન ધાતુથી બનેલી હાથીની પ્રતિમા ખરીદો અને તેને તમારા ઘરે રાખો. તેનાથી સૂક્ષ્મરિદ્ધિ જળવાઈ રહેશે, પૈસા આવવાના રસ્તા ખુલશે. 10. ધાતુનો કાચબો. ધાતુના હાથીની જેમ કાચબો ખરીદવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆતમાં તમારે કાંસા, ચાંદી કે પિત્તળનો બનેલો કાચબો જરૂર ખરીદવો અને તેને ઘરમાં રાખવો. 11. સ્વસ્તિકનું ચિત્ર. સ્વસ્તિકનું ચિત્ર ઘરમાં રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પ્રાચીન સમયમાં સ્વસ્તિકને મા લક્ષ્મી અને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિક સંસ્કૃત શબ્દો કેસુ અને અસ્થિથી બનેલું છે, જેનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિક પરિવાર, પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરે છે. 12. ગોમતી ચક્ર. ગોમતી ચક્ર, જે સામાન્ય પથ્થર જેવું દેખાય છે, તે ચમત્કારિક છે. ગોમતી નદીમાં ઉદ્ગમ સ્થાન અને ગોમતી ચક્ર ઘરમાં હોવાને કારણે વ્યક્તિને કોઈપણ પ્રકારના શત્રુ અવરોધનો સામનો કરવો પડતો નથી. તેને લાવીને સિંદૂરના બોક્સમાં રાખવું જોઈએ. 13. જીરું. ગોમતી ચક્ર લઈને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી બાળકોની અભ્યાસમાં રૂચિ વધે છે. આ ઉપરાંત તેમની યાદશક્તિ પણ વધે છે. પોપટ એ પ્રેમ, વફાદારી, લાંબા આયુષ્ય અને સારા નસીબનું પ્રતીક છે. 14. નવા વર્ષ પર ઘરમાં કપૂર સળગાવો. જો તમે નવા વર્ષ પર ઘરમાં કપૂર સળગાવો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવા દો તો તે ઘર માટે ખૂબ જ શુભ રહેશે અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તમે નિયમિતપણે લવિંગ અને કપૂર બાળી શકો છો. આ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદ કરશે. 15. હંસની જોડી. વાસ્તુ અનુસાર બીજી વસ્તુ જેને ખાસ માનવામાં આવે છે તે છે હંસની જોડી. તમે પણ આ ઘણી વખત કર્યું છે. જોયું કે લોકો આને તેમના ઘરમાં શોપીસ તરીકે રાખે છે. તેને રાખવાની સાચી દિશા ઘરની દક્ષિણ દિશા માનવામાં આવે છે. તેને રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 16. એવું માનવામાં આવે છે કે ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી માનસિક શાંતિ મળે છે. મૂર્તિ એવી હોવી જોઈએ કે તેની સાથે ગાયનું વાહરડું હોય. આવી મૂર્તિ રાખવાથી એવું માનવામાં આવે છે કે ઘરમાં ભણતા બાળકોને અભ્યાસમાં રસ પડે છે. જો આ મૂર્તિ પિત્તળની હોય તો તે વધુ પ્રભાવશાળી હોય છે. જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન બધાને સેટ કરો. વિડીયો જોવા બદલ આભાર.